નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ અચલ આધારની ત્રીજી છેલ્લી રીત નો દાખલો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું અને તમને જણાવી દઉં કે આજની આ રીત થવાથી અચલ આધારની રીત અહીં પૂરી થશે અને નેક્સ્ટ વિડિયોમાં હું બીજી રીત પરંપરિત આધારની રીતે સૂચકા કઈ રીતે ગણવાનો હોય છે એનો વિડિયો હું મૂકીશ. તો વિદ્યાર્થીઓએ જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં. તેમજ વિદ્યાર્થી મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં મેં નામાના મૂળતત્વ વિષયના પ્રકરણ એકના વિભાગ સીમાં પૂછાય તેવા દાખલાની લિંક પણ મૂકી છે, એટલે તમે એ લિંક પર જઈને તમે નામાના મૂળ તત્વ વિષયના પ્રકરણ એક ભાગીદારી વિષય પ્રવેશના દાખલાનો પણ તમે ઘરે બેસીને અભ્યાસ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અચલ આધારની આ જે છેલ્લી રીત છે તેની આપણે સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીત સૂત્ર તો એનું એ જ લાગુ પડશે. ત્રણે ત્રણ આપણે રીત જોઈ, તેમાં ત્રણે ત્રણમાં અચલ આધારની રીતનું સૂત્ર તો એ જ છે, ચાલુ વર્ષની ચલ કિંમત અથવા ભાવ ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત અથવા ભાવ ગુણ્યા 100. હવે આજે આપણે અચલ આધારની રીતની ત્રીજી રીત, બે કે તેથી વધુ વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ સૂચકાંક શોધવાનો હોય. આપણે આગળ જે બે રીત ભણ્યા, બે વિડીયો જોયા, એમાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ એક જ વર્ષ આધાર વર્ષ તરીકે આપ્યું હોય, દાખલા તરીકે 2005 નું વર્ષ આપ્યું હોય અથવા તો પછી 2008 નું વર્ષ તમને આધાર વર્ષ તરીકે આપ્યું હોય. પણ આપણે જાણીએ છીએ કે આધાર વર્ષ કેવું હોવું જોઈએ, સામાન્ય, એટલે કે કોઈ પણ જાતની ઉથલ પાથલ વગરનું સામાન્ય હોવું જોઈએ. પણ મોટે ભાગે આપણે અચલ આધારની પસંદગીનું વર્ષમાં જો આપણે ભૂલ કરીએ તો એના આધારે આપણને જે ફેરફારો જાણવા મળે એ ચોક્કસ ન પણ મળે. એટલે એના માટે એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં ન આવે, પરંતુ એક કરતા વધારે વર્ષના સરેરાશને આધાર વર્ષ તરીકે લઈને પણ સૂચકાંક શોધવામાં આવે છે. તો અહીં આ દાખલામાં એની જ આપણે ચર્ચા કરવાના છે કે એક કરતા વધુ વર્ષની સરેરાશને આધારે સૂચકાંક કેવી રીતે શોધી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 3 છે. એક ખાંડ ઉત્પાદક કંપનીના વર્ષ 2008 થી વર્ષ 2015 સુધીના ખાંડના ઉત્પાદનના આંકડા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી વર્ષ 2009, 2010 અને 2011ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું ઉત્પાદન લઈ અચલ આધારની રીતે સૂચકાંક ગણો. એટલે અહીં અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનું છે, પરંતુ આ દાખલામાં આપણને કોઈ એક જ વર્ષનું ઉત્પાદન અચલ આધાર તરીકે નથી આપ્યું, પરંતુ આપણને 2009, 2010 અને 2011 ના સરેરાશ ઉત્પાદનને આધાર વર્ષનું લઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને આ રીતની માહિતી આપી છે, વર્ષ અને ઉત્પાદન. તો હવે આમાં આધાર વર્ષનું ઉત્પાદન કયું લેવાનું? તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 2009 નું ઉત્પાદન કેટલું છે? 196. 2010 નું ઉત્પાદન કેટલું છે? 202. અને 2011 નું ઉત્પાદન કેટલું છે? 214. તો વિદ્યાર્થી મિત્રો, 2009 નું ઉત્પાદન, 2010 નું ઉત્પાદન અને 2011 નું ઉત્પાદન નો સરવાળો કરીને આપણને કેટલા વર્ષે સરેરાશ કીધું છે? 3 વર્ષ આપ્યા છે. એટલે એ 3 વર્ષના ઉત્પાદનના સરવાળાને 3 વડે ભાગીશું અને જે ઉત્પાદન આવશે એને આપણે આધાર વર્ષનું ઉત્પાદન તરીકે લઈશું. તો હવે તમને હું ગણતરી સહિત સમજાવું. તો જો વિદ્યાર્થી, પહેલા તો આપણે અચલ આધારની રીતે સૂચકાંક શોધવાના છે અને આપણને શું કીધું છે, આધાર વર્ષ 2009, 2010 અને 2011 નું સરેરાશ ઉત્પાદન આધાર વર્ષ તરીકે લેવાનું છે. હવે આપણે પહેલા સરેરાશ, આ 3 વર્ષનું સરેરાશ ઉત્પાદન આપણે શોધીએ. તો 2009, 2010 અને 2011 નું સરેરાશ ઉત્પાદન બરાબર, તો એ 3 વર્ષનું ઉત્પાદન કયું છે તે આપણે જોઈ લઈએ. તો 2009 નું 196, 2010 નું 202 અને 2011 નું 214, તો એ 3 નો સરવાળો બરાબર.
હવે ભાગ્યા આપણે કેટલા વર્ષ કીધા છે 3 વર્ષ એટલે ભાગ્યા 3 જો તમને 2 વર્ષ જ કીધું હોય તો 2 વર્ષનો સરવાળો અને ભાગ્યા 2 કરવાનો 4 વર્ષનું કીધું હોય તો 4 વર્ષનો સરવાળો ભાગ્યા 4 કરવાનો પણ અહીંયા આપણે 3 વર્ષનું કીધું છે એટલે 2009 નું ઉત્પાદન વત્તા 2010 નું ઉત્પાદન વત્તા 2011 નું ઉત્પાદન ભાગ્યા 3 અને સરવાળો આવશે 612 ભાગ્યા 3 એટલે સરેરાશ ઉત્પાદન આવશે 204 એટલે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આધાર વર્ષનું ઉત્પાદન કયું લેવા પડશે 204 લેવા પડશે બસ આ રીતમાં વિદ્યાર્થી મિત્રો આ જ એક નવું છે બાકી હવે આપણે કોષ્ટક તો આગળ બનાવતા એ રીતે જ બનાવવાનું છે પણ ખાલી ધ્યાનમાં એટલું લેવાનું છે કે હવે આપણે આધાર વર્ષનું ઉત્પાદન 204 લેવું પડશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ રીતે અચલ આધારની રીતે દાખલો ગણવા માટે કોષ્ટક બનાવી દીધું છે હવે આપણે આગળ જે રીતે દાખલો ગણ્યા એ રીતે જ આપણે સૂત્રનો એપ્લાય કરીને આપણે 2008 થી 2015 સુધીનો સૂચકાંક મેળવીશું તો પહેલા આપણે 2008 ની વાત કરીએ તો ચાલુ વર્ષનું ઉત્પાદન કહેવાય 186 એટલે 186 ભાગ્યા હવે આધાર વર્ષનું ઉત્પાદન કેટલું લેવાશે 204 એટલે ભાગ્યા કેટલા લેવાશે 204 ગુણ્યા 100 એટલે 2008 નો સૂચકાંક આવશે 91.18 હવે વિદ્યાર્થી મિત્રો 2009 થી 2015 સુધીમાં આધાર વર્ષની ચલ કિંમત એટલે કે બધાના છેદમાં આધાર વર્ષની ચલ કિંમત કેટલી લેવાશે 204 જ લેવાશે કારણ કે આપણને આધાર વર્ષ આ 3 વર્ષની સરેરાશ કિંમત લેવા કીધું છે એટલે આપણે બધાના છેદમાં 204 મૂકી દઈશું આધાર વર્ષનો સૂચકાંક 2004 કહેવાશે અને ગુણ્યા 100 તો બધાના વર્ષમાં જ આવવાનું છે અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે વારાફરતી 2009 થી 2015 સુધીનો સૂચકાંક ગણીએ તો 2009 ની વાત કરીએ તો ચાલુ વર્ષનું ઉત્પાદન 196 એટલે 196 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે 2009 નું સૂચકાંક થશે 96.08 ત્યાર પછી 2010 તો 2010 માં ઉત્પાદન છે 202 એટલે 202 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 99.02 ત્યાર પછી 2011 માં ચાલુ વર્ષનું ઉત્પાદન 214 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 104.90 ત્યાર પછી 2012 માં ચાલુ વર્ષનું ઉત્પાદન 220 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 107.84 ત્યાર પછી 2013 ની વાત કરીએ તો 216 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 105.88 ત્યાર પછી 2014 માં ચાલુ વર્ષનું ઉત્પાદન 226 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 110.78 અને હવે છેલ્લા વર્ષનું 2015 માં 230 ભાગ્યા 204 ગુણ્યા 100 એટલે સૂચકાંક આવશે 112.75 તો વિદ્યાર્થી મિત્રો આ અચલ આધારની છેલ્લી રીત પૂરી થાય છે એટલે કે અચલ આધારની રીતના દાખલા અહીં પૂરા થઈ છે અને આ દાખલામાં ફક્ત તમારે કેટલા વર્ષનું સરેરાશને અચલ આધારની લેવા કહ્યું છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોઈને જાતે પ્રેક્ટિસ કરી શકે તે માટે મેં અહીં દાખલા પ્રેક્ટિસ માટેના મૂક્યા છે તો તમે સ્ક્રીનશોટ લઈને એ દાખલા જાતે ગણીને તમે પ્રેક્ટિસ કરી શકો છો તો પ્રેક્ટિસ માટેના દાખલા પેજ નંબર 15 તેમાં સ્વાધ્યાય 1.1 નો પહેલો અને બીજો દાખલો તો વિદ્યાર્થી મિત્રો પહેલા દાખલાની વાત કરું તો એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે તે પરથી આ નંબર 3 જ તમારે ગણવાનો છે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારની રીતે સૂચકાંક ગણો તો હવે તમને અહીં સરેરાશ કઈ લેવા કીધું છે 2011 થી 2013 એટલે 2011 2012 અને 2013 એટલે 2012 પણ આવશે
તમને એમ કે ફક્ત 2011 અને 2013 એ જ લેવાનું છે એવું નથી 2011 થી 2013 એટલે 2011 2012 અને 2013 નું જે સરેરાશ વેતન છે એને અચલાધાર તરીકે લેવાનું છે જો અહીંયા 2011 અને 2013 કીધું હોય તો પછી તમારે 2011 અને 2013 2011 અને 2013 એ જ લેવાનું છે પણ અહીંયા તો તમને 2011 થી 2013 એટલે 2011 2012 અને 2013 ના સરેરાશ વેતનને આધાર વર્ષ તરીકે લેવાનું રહેશે હવે બીજા દાખલાની વાત કરીએ એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની માહિતી પરથી નંબર 3 વર્ષ 2009 અને 2010 ના ખાંડના ભાવની સરેરાશને આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચકાંક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણને સરેરાશને આધાર વર્ષના ભાવ તરીકે લઈ એટલે અચલાધાર લીધે દાખલો ગણવાનો છે પણ અહીંયા આપણે સરેરાશ કઈ લેવાની છે 2009 અને 2010 ના જે ભાવ છે એનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવા પડશે પહેલા દાખલામાં 2011 2012 અને 13 એટલે 3 નો સરવાળો કરી ભાગ્યા 3 થશે જ્યારે બીજા દાખલામાં 2009 અને 2010 ના ભાવનો સરવાળો કરી ભાગ્યા 2 કરવા પડશે અને જે ભાવ આવે એ આધાર વર્ષનો ભાવ કહેવાશે તો મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આ દાખલાની સમજૂતી મળી જ ગઈ હશે અને મારા વિડિયો તમને ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હવે નેક્સ્ટ વિડિયોમાં હું રીત નંબર 2 પરંપરિત આધારની રીતે સૂચકાંકનો દાખલો કેવી રીતે ગણાય એની સમજૂતી લઈને તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ જય હિન્દ જય ભારત